શું તમને પણ મારી જેમ એવું ક્યારેય લાગ્યું કે સોશિયલ મીડિયા વેબસાઇટ પર કે ફોન પર રોંગ નંબરથી હેરાન કરતા લોકો ક્યાંક ને ક્યાંક આપણા જાણીતા આપણા ઓળખીતા જ હોય છે? રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. ખાસ કરીને સોશિયલ મીડિયા વેબસાઇટ પર થતી હેરાનગતિ અટકાવવા માટે 1091 વિમેન હેલ્પલાઇન નંબરે એક યુનિટ તૈયાર કર્યું છે. એટલે મેં રોઝેન ખંભાટાને ફોન લગાડ્યો અને એમને પણ આ જ પૂછ્યું કે તમને જેવા જેવા કેસીસ મળે છે, શું સાચી વાત છે કે જાણીતા લોકોથી જ હેરાનગતિ કરવામાં આવે છે? તમે જે કહો છો સાચી વાત છે કે જે છેડતીઓ ફોનના કોલ હોય છે, જેમ મારે પેલા ફોન ના કહો કે જે ઓળખાણ વાળો એ જ હેરાન કરે. કારણ કે યુ નો નોન પર્સન જે આપણે રેપ ની એમાં બી જોઈએ છે 80-90% રેપ નોન પર્સન જ કરે છે. એટલે આ યુ આર 100% રાઈટ કે આ રીતે થાય છે. સૌથી પહેલા તો જે એક પણ હજી ક્લિયર કરવા માંગુ છું કે હા, બેને બદનામીના ડરથી બહાર નથી આવતી, પણ આમાં અમારું કમિટમેન્ટ છે કે તમારો કોઈ બી દિવસ અમે નામ બહાર જાહેર નહીં કરીએ. એટલે તમારી પ્રાઇવસી પ્રોટેક્ટ થશે. તમને કોઈ બી દિવસ પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ. એટલે તમે જો પેલા બીક લાગે કે અમારે ધક્કા ખાવા તો તે બી નથી ખાવાના. અને તમને એક ઓફિશિયલી કમ્પ્લેન નંબર આપશે, એટલે તમારી કમ્પ્લેન ટ્રેક કરી શકો. એટલે માની લો કે મહિના પછી બી તમે ટ્રેક કરો અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે પછી બી અમે તમારી જોડે એક મહિના સુધી તમારી કોન્ટેક્ટમાં રહીશું, તાકી તમારો પ્રોબ્લેમ પાછો ઇરત ન થાય. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે બહેનોને ખાસ કહેવું છે કે આ ઇન્ડસ્ટ્રી કે આપણે આપણી પોતાની બદનામી છે, પણ હવે એ જમાનો ગયા છે કે આપણી બદનામી થાય છે. બદનામી તો સામેવાળાની થાય છે. એટલે આજની તારીખમાં મારે બહેનોને સહી એક રિક્વેસ્ટ કરી છે કે તમે ક્યાં સુધી કેસ નહીં કરશો ત્યાં ત્યાં અમે પોલીસ તમને પૂરું પ્રોટેક્શન આપશે, અને કેસ નહીં કરશો ત્યાં સુધી આ લોકો સીધા નથી થવાના. 100% વાત છે. હું તો સખત એનર્જીમાં આવી ગઈ છું આમની સાથે વાત કરીને. અને બોસ, તમને પણ જો એવી જ કંઈક ઇન્સ્પિરેશન મળી હોય તો પછી 1091 પર કોલ કરજો. ગમે ત્યારે પણ તમે એવું ફીલ કરો કે તમને કોઈના સપોર્ટની કોઈના સાથની જરૂર છે અને સામેવાળાને સબક શીખવાડવો છે, તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો policeheart.com policeheart.com. ચાલો ત્યારે 340 ઇઝ ધ ટાઈમ. રેડિયો સિટી પર છો તમે મારી સાથે.